विद्यार्थी मित्रों, આપણે આ 10મા ધોરણના 10મા ચેપ્ટરમાં જે દાખલા આવે છે એને આપણે 13મા પાઠની અંદર લઈએ છે. થોડોક પાઠ મોટો થશે પણ આપણે બધા પ્રકારના દાખલા જોવાના છે. હવે દાખલા જોતા પહેલા તમને ટોટલી ખબર હોવું જોઈએ કે આમાં કયા કયા સૂત્રો આવે. હું એક વાર ઝડપથી સમજાવવાનો પ્રયત્ન કરું અને એને તમારે વારંવાર રિમાઇન્ડ કરવાનું છે. જો આપણે શરૂઆત કરીએ તો પ્રકાશના વક્રી ભવનથી શરૂ કરવું પડે. તો જે સ્નેલના નિયમ છે એના પરથી એક સૂત્ર આવશે. સ્નેલના નિયમ પ્રમાણે આપણે ઘણા બધા સૂત્રો એક સાથે લઈ લેવાનો પ્રયત્ન કરીએ. તો કે સાઈન આઈ અપોન સાઈન આર બરાબર ઇટા ટુ વન બરાબર ઇટા ટુ અપોન ઇટા વન બરાબર વી વન અપોન વી ટુ બરાબર. એક વધારાનું સૂત્ર લખું છું જે આપણા અભ્યાસક્રમમાં નથી છતાં લખું છું. વન અપોન ઈટા વન ટુ. તમે જ્યારે પણ દાખલા પણ કરો તમારા મગજમાં આ એક સૂત્ર તો ચોક્કસ હોવું જોઈએ. શું સાઈન આઈ અપોન સાઈન આર સ્નેલના નિયમ પ્રમાણે સાઈન આઈ અપોન સાઈન આર બરાબર ઈટા ટુ વન બરાબર ઈટા ટુ અપોન ઈટા વન બરાબર વી વન અપોન વી ટુ બરાબર વન અપોન ઈટા વન ટુ. પછી નિરપેક્ષ વક્રી ભાવના તો કે ઇટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી. ઇટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી એનો મતલબ એવો થાય કે કાચનો નિરપેક્ષ વક્રી ભાવન ઇટા ઓફ ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ સી અપોન વેલોસિટી ઓફ ગ્લાસ. તમે આ પણ લખી શકો ઇટા ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ સી અપોન અને અરીસાની મોટવણીનો સૂત્ર અરીસાની મોટવણીનો સૂત્ર આ સૂત્રમાં પ્લસ આવ્યું તો મોટવણીમાં માઇનસ એમ બરાબર h ડેશ અપોન h ઇઝ ઇક્વલ ટુ માઇનસ v અપોન u. આ અરીસાનો સૂત્ર અને અરીસાની મોટવણીનો સૂત્ર એ પ્રમાણે લેમ્સનો સૂત્ર જો આ સૂત્ર અરીસાના સૂત્રમાં પ્લસ તો એમ્સના સૂત્રમાં માઇનસ તો કે વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ. અને લેન્સની મોટવણીનું સૂત્ર લેન્સની મોટવણીનું સૂત્ર જો આ સૂત્રમાં માઇનસ આવ્યું તો અહીંયા પ્લસ આવશે. ઓકે એમ બરાબર એચ ડેશ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વી અપોન યુ. પછી લેન્સનો પાવર તો કે p ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સ્મોલ f. p ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સ્મોલ f. તમે યાદ કરો આ સૂત્ર ક્યારે વાપરવાનું. જો તમને કોઈ પણ લેન્સની કેન્દ્ર લંબાઈ કોઈ પણ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને મીટરમાં આપી હોય તો બરાબર બાજુમાં લખી મૂકો મીટરમાં હોય અને સેન્ટીમીટરમાં હોય તો p બરાબર 100 છેદમાં f. p બરાબર 100 છેદમાં ક્યારે જેની કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપી હોય તો તમારે આ સૂત્ર વાપરો. પી બરાબર વન અપોન એફ ક્યારે વાપરવાનું છે જો એની કેન્દ્ર લંબાઈ મીટરમાં આપી હોય તો. અને પી બરાબર 100 છેદમાં એફ ક્યારે વાપરવાનો છે તો કે એની કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપી હોય તો. બીજું બે કે તેથી વધારે લેન્સને ભેગા કરવામાં આવે ત્યારે તેનો પાવર પી બરાબર પી વન પ્લસ પી ટુ પ્લસ પી થ્રી. મેં ત્રણ લેન્સને ભેગા કર્યા છે. હવે પી બરાબર શું તો કે બધા લેન્સની કેન્દ્ર લંબાઈ તો આના પરથી પણ છે મને 1 upon f is equal to 1 upon f1 plus 1 upon f2 plus 1 upon f3. તો કે આપણે બુકમાં સૂત્રનો ઉલ્લેખ નથી કરેલો પણ આના પરથી એમ નહીં કહો p બરાબર શું તો કે 1 upon f. p બરાબર શું છે 1 upon f. p1 બરાબર શું 1 upon f1 plus 1 upon f2 plus 1 upon f3. બસ તમારે આટલા સૂત્ર પરથી દાખલા અને ટૂંકા સવાલ જોવા માત્ર આટલા. ખ્યાલ આવી ગયો?
એકવાર બરાબર જોઈ લો અને એના પરથી હું એક બે દાખલા ગણવાનો અત્યારે પ્રયત્ન કરું, પછી આપણે બીજા બે આપણને પાણીનો નિરપેક્ષ સોકડી ભાવના કાપેલા છે તો કે ઇટા ઓફ વોટર બરાબર કેટલા છે 4/3. ચલો અહીંયા લખીએ ઇટા ઓફ વોટર બરાબર કેટલા છે 4/3. ઇટા ઓફ ગ્લાસ બરાબર કેટલા છે તો કે 3/2. આપણે પહેલાનું સોલ્યુશન કરીએ. જો પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો, હવે આ બરાબર છે, પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો, પ્રકાશનો કેટલો પાણીમાંથી કાચમાં જતો હોય તો જ આપણે આને વિભન લઈએ અને આને વિટું લઈ શકીએ. બરાબર, જનરલી આપણે આકૃતિ પરથી પણ સમજાવી શકાય. તમે આટલી આકૃતિ કોમન બનાવી દેવાની, પછી તમારે આગળ વિચારવાનું. બરાબર, જો આપણે પહેલાનો સોલ્યુશન જોઈએ, બાકી પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર અને વિભન લઉં અને વિટું તો તમારું પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર, જો આ વિભન હોય અને આ વિટુ હોય તો આ માધ્યમ એક હોય અને માધ્યમ બે, તો પ્રકાશનો કિરણ પાણીમાંથી કાચમાં જવું છે. લો દિશા બતાવી દો. બરાબર, આ માધ્યમ એક, આ માધ્યમ બે, આઈટા વન, આઈટા ટુ, ઈટા વન, ઈટા ટુ, આ આઈ, આ આર, આપણે વિભન લઈએ. જો તમે આટલું જ વિચારીને કરી શકો, પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો, એટલે પ્રકાશનો કે પાણીમાંથી કાચમાં ગયો, જો પાણીનો નિરપેક્ષ સોકડી ભાવના કેટલો છે કે ઈટા વોટર બરાબર ઈટા વન થઈ ગયો, બરાબર કેટલા થવાના 4/3. પછી ઈટા ઓફ ગ્લાસ બરાબર 3/2. હવે મારે શોધવાનું શું છે, વિભન અને વિટુ. ઓકે, તમે જોશો પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર, જો અને આપણે માધ્યમ એક લીધું છે અને માધ્યમ બે લીધું છે, તો તમે યાદ કરો સાઈન આઈ અપોન સાઈન આર, સ્નેલના નિયમનો વ્યાપક સ્વરૂપ છે, સાઈન આઈ અપોન સાઈન આર બરાબર ઇટા ટુ વન બરાબર ઇટા ટુ અપોન ઇટા વન બરાબર વી વન અપોન વી ટુ. તમે જો આનો વેગનો ગુણોત્તર શોધવો હોય તો તમે મને કહી શકો ને, તો શું આવશે, સાઈન આઈ અપોન સાઈન આર બરાબર ઇટા ટુ વન બરાબર ઇટા ટુ અપોન ઇટા વન, તો બરાબર થઈ શકે ને, તો કે ઇટા ટુ વન બરાબર શું આવશે, વી વન અપોન વી ટુ. માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેના વક્રી ભાવના, પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર મારે શોધવો છે, સૂત્ર કયું છે, તો કે સાઈન આઈ અપોન સાઈન આર બરાબર ઇટા ટુ વન બરાબર ઇટા ટુ અપોન ઇટા વન બરાબર વી વન અપોન વી ટુ બરાબર વન અપોન ઇટા વન ટુ. તો એના પરથી લો આ બેનો વેગનો ગુણોત્તર, તો વી વન અપોન વી ટુ. હવે મને આપેલું શું છે, તો કે ઇટા ટુ અને ઇટા વન બરાબર ઇટા ટુ અપોન ઇટા વન. ચાલો ઇટા ટુ બરાબર કેટલા છે, તો કે 3/2. ઇટા ટુ બરાબર કેટલા છે, 3/2, અને ઇટા વન બરાબર કેટલા છે, છેદમાં 9/9. કેટલું સિમ્પલ છે,
તમને આકૃતિ ખબર પડતી હોય તો ચોક્કસ ખ્યાલ આવે. જો મેં ખાલી આટલું બની નાખજે, પ્રકાશનો કાચ અને પાણીમાં વેગનો ગુણોત્તર કહે, પ્રકાશનો કાચ અને પાણીમાં વેગનો ગુણોત્તર, આખો દાખલો ઊંધો થઈ જશે ને. કારણ કે મારે પ્રકાશનો કિરણો કાચમાંથી સમાન લઈ જવું પડશે પાણી. આ પહેલો દાખલો ખ્યાલ આવી ગયો. ચાલો બીજો દાખલો જોઈએ. પ્રકાશનો પાણીની સાપેક્ષે, પાણીની સાપેક્ષે કાચનો, પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભાવ નાખે. હવે જોજો બરાબર, મારી આકૃતિ તો આના જો આ દાખલા માટે આકૃતિ અલગ બનશે, આ દાખલા માટે આકૃતિ આખી અલગ બનશે. બરાબર જોજો, કાચનો પાણીની સાપેક્ષે વક્રી ભાવ નાખે. આપણે યાદ કરીએ કે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી ભાવ ના, માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો, મારો હકારાત્મક વાક્ય આવો છે કે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી ભાવ નામ કેટલો. તો પ્રકાશનો કિરણ એકમાંથી બે માં જાય, પ્રકાશનો કિરણ એકમાંથી બે માં જાય. જો આને હકારાત્મક વાક્ય બનાવો તો પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભાવ ના, પાણીની સાપેક્ષે કાચનો, સોરી મારી મિસ્ટેક થાય છે, કાચનો પાણીની સાપેક્ષે વક્રી ભાવ નામ કેટલો, કાચનો પાણીની સાપેક્ષે વક્રી ભાવ નામ કેટલો. મારો હકારાત્મક વાક્ય કેવો ને, પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભાવ નામ, પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભાવ નામ, માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી ભાવ નામ. તો આ માધ્યમ એક થવાનું, માધ્યમ બે થવાનું. તો પ્રકાશનો કિરણ પાણીમાંથી સમાન ગયું કાચમાં, બરાબર. માધ્યમ એકમાં, સોરી આપણે કહીએ ને કે પ્રકાશનો કિરણ જો એકમાંથી બે માં જતો હોય તો માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી ભાવ નામ, આપણો હકારાત્મક વાક્ય થઈ ગયું, બરાબર. અહીં મારું વાક્ય કાચનો પાણીની સાપેક્ષે, હું હકારાત્મક વાક્ય બનાવ્યો, પેલાના ફોર્મમાં બનાવ્યો, તો પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભાવ નામ. તો પ્રકાશનો કિરણ પાણીમાંથી સેમાં ગયો કાચમાં, તો જો આ પાણી માંથી કાચમાં ગયો તો માધ્યમ એક અને માધ્યમ બે, ઈટા વન અને ઈટા, ઈટા વન અને ઈટા, હોય છે અને ઈટા વન બરાબર પાણી, ઈટા ઓફ વોટર, પાણીનો વક્રી ભાવ નામ કેટલો છે તો કે ચાર ના છેદમાં ત્રણ, ના કેટલો છે, ત્રણ ના છેદમાં બે. જો આપણે બીજાનું સોલ્યુશન જોઈએ, કાચનો પાણીની સાપેક્ષે વક્રી ભાવ નામ, બધું તમારે આમાં આકૃતિમાં જોવાનું છે. કાચનો પાણીની સાપેક્ષે, એટલે કે પાણીની સાપેક્ષે ઈટા ટુ વન બરાબર ઈટા ટુ અપોન ઈટા વન, ઈટા ટુ વન બરાબર ઈટા ટુ અપોન ઈટા વન. ઈટા ટુ બરાબર કોણ છે તો કે કાચ, એટલે ત્રણ ના છેદમાં બે, બરાબર, સોરી છેદમાં, આનો કેટલો છે તો કે ચાર ના છેદમાં ત્રણ, તો બરાબર નવ ના છેદમાં આઠ આવ્યો ને. જો પેલો દાખલો ના દાખલાનો બંને જવાબ સરખાયો તો બંને પ્રશ્નો આખા અલગ અલગ, બરાબર જોઈ લો. હું તમને એક સેમ દાખલો આપવાનો છું અત્યારે, બરાબર. ચાલો જો આના જેવો સેમ દાખલો છે. જો કાચ અને ગ્લિસરીનના નિરપેક્ષ વક્રી ભાવના કણો ક્રમે 1.5 અને 1.47 હોય તો પ્રકાશનો ગ્લિસરીન અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો, અને બીજું છે ગ્લિસરીનનો કાચની સાપેક્ષે વક્રી ભાવ નામ કેટલો. સેમ નાખનો જે આઈપો છે એ પ્રમાણે મારે સોલ્વ કરવાનો છે, જરાક જોઈ લો અને જાતે સોલ્વ કરો, પોઝ કરીને પછી રકમ લખીને સોલ્વ. ચલો આપણે ત્રીજો દાખલો છે. જો પાણીનો નિરપેક્ષ વક્રી ભાવના ચારના છેદમાં ત્રણ હોય તો પ્રકાશનો પાણીમાં વેગ કેટલો, બરાબર. હવે આપણને નિરપેક્ષ વક્રી ભાવના તો આપણને સૂત્ર યાદ હોવું છે કે
પાણી નો નિરપેક્ષ વક્રી હોને નિરપેક્ષ વક્રી હોને નો સૂત્ર કયો છે ઇટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી ઇટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન તમારે કાચનો છે તો કે ઇટા ઓફ ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ સી અપોન વેલોસિટી ઓફ ગ્લાસ ઇટા ઓફ ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ સી અપોન વેલોસિટી ઓફ ગ્લાસ મેનો સોરી અહીંયા પાણી છે ઇટા ઓફ વોટર કાચ સમજી લો ઇટા ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ સી અપોન વેલોસિટી ઓફ વોટર બરાબર એટલે કે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ અને પ્રકાશનો પાણીમાં વેગ હવે જો મને આ આપેલું છે અને આ શોધવાનું છે બરાબર આ પાણીનો નિરપેક્ષ વક્રી ગુણાંક કેટલો છે તો કે 4/3 બરાબર પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલો તો કે 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ અપોન વેલોસિટી ઓફ ગ્લાસ સોરી વેલોસિટી ઓફ વોટર હવે હું આ બધું ના છેદમાં આવી જશે તો માટે વેલોસિટી ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 3×10^8 અપોન 4/3 મીટર પ્રતિ સેકન્ડ બરાબર આ છેદનો છેદાંશમાં એટલે 9/4 × 10^8 9/4 એટલે 4 × 2 અને 1 હોય તો એટલે 2.25 × 10^8 મીટર પ્રતિ સેકન્ડ વેલોસિટી ઓફ બરાબર ઇટા ઓફ ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ સી અપોન વેલોસિટી ઓફ ગ્લાસ આસે મિરર તમે ગણી શકશો ચલાઈએ ચાલો જો ચાલ દાખલા થઈ ગયા પાંચમો દાખલો બરાબર ધારે મિત્રો કે હીરાનો નિરપેક્ષ વક્રી ભવનાં બરાબર પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ ભાગ્ય પ્રકાશનો હીરામાં વેગ બરાબર એટલે ઇટા ઓફ ડાયમંડ ઇઝ ઇક્વલ ટુ સી અપોન વેલોસિટી ઓફ ડાયમંડ ઇટા ઓફ ડાયમંડ ઇઝ ઇક્વલ ટુ સી અપોન વેલોસિટી ઓફ ડાયમંડ હું જો આપણે આ 2.42 આપેલો છે આ મને ખબર છે તો આ શોધી શકો બરાબર માટે વેલોસિટી ઓફ ડાયમંડ બરાબર સી અપોન ઇટા ઓફ ડાયમંડ ચલો સી બરાબર કેટલા છે 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ 3×10^8 અને વેલોસિટી ઓફ ડાયમંડ કેટલા છે તો કે 2.42 માટે વેલોસિટી ઓફ ડાયમંડ બરાબર હું છેદમાં આ 3.42 છે એને 242 કરી નાખું ગુણ્યા એટલે અહીંયા 100 અંશમાં જશે ગુણ્યા 10^8 મીટર પ્રતિ સેકન્ડ તમારો ભાગાકાર કરવો પડશે હું અત્યારે કેલ્સિયમમાં કરી નાખું
બરાબર આ તમે જો હવે જો હું અત્યારે ભાગાકાર નથી કરતો ડાયરેક્ટ કેલ્સીમાં જ કરી લો તો કે 150 ભાગ્યા અને મેં બે વડે ભાગી નાખ્યા 121 અને 150 ભાગ્યા 121 કરો તો 1.239 ગુણ્યા 10 ની આંગળી જો મારે બે સ્ટેપમાં જવું હોય તો આ નો સ્થૂળ કિંમત લઈ લો બરાબર 1.24 ગુણ્યા 10 ની આંગળી મીટર પ્રતિ સેકન્ડ વેલોસિટી ઓફ લાઇટ બરાબર તમે અહીંયા પ્રકાશનો હીરામાં બે હવે તમારે છેલ્લો વાક્ય લખવો પડે હીરાનું નિરપેક્ષ સપાટી મોમેન્ટ 2.42 છે એનો મતલબ એવો થાય તો કે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને પ્રકાશનો હીરામાં વેગ 1.24×10⁸ મીટર પ્રતિ સેકન્ડ નો ગુણોત્તર 2.42 થાય તમારા વાક્ય નીચે ફરજિયાત લખવું પડે શું કરી ગયો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને પ્રકાશનો હીરામાં વેગ 1.24×10⁸ મીટર પ્રતિ સેકન્ડ નો ગુણોત્તર 2.42 છે આ સેન્ટેન્સનો પ્રોપર એક માર્ક હશે આ તમને કોઈ 3 માર્કમાં પૂછી ના કે જે પરીક્ષામાં ટૂંકું ટૂંકું બહુ છે બરાબર ખાલી કેમ લાગે હીરાનો નિરપેક્ષ સપાટીમાં 2.42 છે એનો અર્થ સમજા એટલે મેં શું કર્યું હીરાનો હીરામાં પ્રકાશનો વેગ શોધી નાખ્યો પછી એના વ્યાખ્યા જે ઢાળી નાખી ખ્યાલ આવી ગયો હવે આપણે લેન્સ અને અરીસાના ડાટા છે ચાલો જો 800 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ નો પાવર શું થશે 800 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ હવે જો તમને કયો લેન્સ આપ્યો છે ને એની નીચે અંદર એંગલ વડિયા લાગ્યો અંતર્ગોળ શબ્દ સાથે જ ઋણ આવે અને બહિર્ગોળ શબ્દ સાથે ધન આવે ભલે તમને પછી એની કેન્દ્ર લંબાઈ આપી હોય કે એની વક્રતા ત્રિજ્યા આપી બરાબર અહીંયા અંતર્ગોળ શબ્દ આવ્યો અને એની કેન્દ્ર લંબાઈ બરાબર એટલે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય તો એમ બરાબર કેટલા આવશે -800 સેન્ટીમીટર બરાબર પી બરાબર પાવર પી બરાબર પ્રશ્ન પાવર એકમ કયો છે ડાયોપ્ટર ડાયોપ્ટર બરાબર શું થાય પાવર એકમ કેમ આવશે ડાયોપ્ટર અને ડાયોપ્ટર બરાબર શું થાય 1/2 તમે ખાસ લખજો આટલો કન્ટેન્ટ લખવાનો પ્રયત્ન જ કરજો હવે જો તમને કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપી છે આપણે સૂત્રને યાદ કરીએ જો કેન્દ્ર લંબાઈ મીટરમાં આપી હોય તો પી બરાબર 1/2 પણ સેન્ટીમીટરમાં આપી હોય તો બરાબર અંતર્ગો લેન્સનો પાવર એ તમને સેન્ટીમીટરમાં આપી છે તો પાવર પી બરાબર 100/f પી બરાબર 100/f બરાબર 100/ કેટલા આવશે 800 બરાબર 1/8 1/8 કરો તો લગભગ 0.125 અને પાવરને કેમ કોઈ આવે જો મેં અંતર્ગોળ શબ્દ અંતર્ગોળ એમસી કેન્દ્ર લંબાઈ રૂમ હોય એટલે એફ બરાબર -800 સેન્ટીમીટર પી બરાબર એફ બરાબર સોરી પી બરાબર પ્રશ્ન પણ પાવર ની કેમ શું આવશે ડાયોપ્ટર ડાયોપ્ટર બરાબર શું આવશે 1/μ એટલે તમારો ધ્યાન અહીં તરત જ જશે તમને કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટર માં આપી છે એટલે અંતર્ગોળ એમસી પાવર પી બરાબર 100/f તો માટે શું આવશે 100/800 બરાબર 1/0.8 એવું સેમ છે 2.5 મીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગો લેન્સ નો પાવર શોધો બહિર્ગો લેન્સ છે બરાબર બહિર્ગો લેન્સ ની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય તો એ બરાબર 2.5 મીટર તો પી બરાબર પ્રશ્ન પાવર ને કેમ શું આવશે ડાયોપ્ટર અને ડાયોપ્ટર બરાબર શું આવશે 1/μ જો આપણો મીટર સરખો થઈ ગયો બરાબર એટલે બહિર્ગો લેન્સ નો પાવર બહિર્ગો લેન્સ નો પાવર પી બરાબર 1/f તો બરાબર 1/2 એ કેન્દ્ર લંબાઈ મીટર માં ડાયરી 1/2 એમ જ આવશે કેટલા આવશે 2.5 મીટર બરાબર 10/25 તો 1/μ બરાબર શું થઈ જાય ડાયોપ્ટર બરાબર 5 × 10 5 × 5 25
પાંચના છેદમાં સોરી બેના છેદમાં પાંચ એટલે ચારના છેદમાં દસ થઈ ગયા, પાંચ દુ દસ, પાંચ પાંચ પચીસ, બે દુ ચાર અને બે પચાસ દસ બરાબર ઝીરો પોઈન્ટ ચાર શું હશે? હવે આપણને કોઈ એક એક માર્કના પ્રશ્નોમાં પણ પૂછી શકે, કોઈ દાખલા સ્વરૂપે પૂછે તો બે માર્કના દાખલામાં પૂછે. ચલો મેરું પોસ્ટર, ચલો આપણે બીજા દાખલા છે. ખાલી જગ્યા પ્રકારના અને ખાલી જગ્યા સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર -0.05 ડાયોપ્ટર હોય. હવે તમે જુઓ, તમને P આપેલો છે, P બરાબર -0.05 ડાયોપ્ટર, અને ડાયોપ્ટરની બાજુમાં 1/ મીટર લખવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર. તો A બરાબર પ્રશ્ન બરાબર. તો A તમારે સમજવાનો છે, ખાલી ખાલી જગ્યા સેન્ટીમીટર બરાબર. આ તમારે શેમાં શોધવાનું છે? સેન્ટીમીટર એકમમાં શોધો. હવે તમે બે રીતે ગણી શકો. તમે પેલા પાવરનો સૂત્ર P બરાબર 1/ મૂકીને પણ શોધી શકો, જો તમારી કેન્દ્ર લંબાઈ મીટરમાં આવે. અને જો તમને બંને રીતે ગણી શકો તો P બરાબર 1/F, આ તમને થોડી ક્લિયર રીત લાંબી લાગશે પણ સિમ્પલ છે બરાબર. એકના સોરી માટે F બરાબર શું આવશે? 1/T બરાબર એકના છેદમાં -0.05 ડાયોપ્ટર બરાબર. પણ ડાયોપ્ટર બરાબર શું છે? 1/ મીટર, મીટર છેદનો છેદ એટલે તમારો કેન્દ્ર લંબાઈ મીટરમાં આવી જવાનો બરાબર. માઇનસ એકના છેદમાં સોરી હા માઇનસ એક ગુણ્યા પાંચના છેદમાં સો બરાબર. માઇનસ સોના છેદમાં પાંચ મીટર માટે એફ બરાબર શું આવશે? પાંચ વીસે પંચાસો લખેલા આવશે, માઇનસ વીસ મીટર. હવે આપણને સેન્ટીમીટરમાં પૂછી છે બરાબર. તમે સો વડે ગુણો પડે બરાબર. માઇનસ વીસ ગુણ્યા એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર છે? સો સેન્ટીમીટર બરાબર 2000 માઇનસ 2000 સેન્ટીમીટર. પણ જો મારે શોર્ટકટમાં શોધવું હોય, મારે સેન્ટીમીટરમાં શોધવું છે તો P બરાબર શું છે? સોના છેદમાં F. તમે આ રીતે પણ ગણી શકો, આ રીતે પણ ગણી શકો બરાબર. જો લેન્સની કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં હોય તો, લેન્સની કેન્દ્ર સેન્ટીમીટરમાં હોય તો તમે આને ડાયરેક્ટ પણ ગણી શકો, P બરાબર સોના છેદમાં F બરાબર. સોના છેદમાં -0.05 ડાયોપ્ટર બરાબર 100 ગુણ્યા આ તમે છો માઇનસ પાંચના છેદમાં 100 બરાબર છે બરાબર. 100 ગુણ્યા માઇનસ 100 ના છેદમાં 5 બરાબર 2500 બરાબર 2 સોરી માઇનસ 2000 એકમ કયા આવશે? સેન્ટીમીટર. તમે જો મેં આ દાખલો ગણ્યો અને આ દાખલો ગણ્યો, પેલા તમને એક બે ને ત્રણ સ્ટેપમાં જવાબ મળી ગયો. આમાં તમારે કેટલું લાંબો વિચાર પણ નથી, તો તમને બે સૂત્રો ખબર હોવા જોઈએ. હવે જો બંનેમાં કેન્દ્ર લંબાઈ ઋણ આવી તૈયાર કરો, કયા લેન્સથી કેન્દ્ર લંબાઈ ઋણ હોય તો અંતર્ગોળ બરાબર. અંતર્ગોળ શબ્દ સાથે જ ઋણ આવે એટલે ખાલી જગ્યા પ્રકારના શું આવશે? અંતર લેન્સ અને કેટલા આવશે? 2000 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સ નો. તમે ખાલી અંતર્ગોળ લખો તો પણ ચાલે, બે અંતર્ગોળ લેન્સ નો લેન્સ નો પાવર કેટલા આવશે? -0.05. તમે આ રીતે પણ ગણી શકો અને આ રીતે પણ ગણી શકો.